નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાવલ શિલ્પા. આજે આપણે ધોરણ 10 માં સંસ્કૃત વિષયમાં છેલ્લી ઘડી એમ કે છે કે સંસ્કૃત વિષયની તૈયારી કેવી રીતે કરીશું એની આપણે આજે થોડી ઘણી ચર્ચા કરીશું. તારીખ 28/3/2023 ના રોજ આપણું સંસ્કૃતનું પેપર છે અને આપણા પેપરનો કોડ નંબર છે 17. તો એની અંદર વાંચનમાં આપણે સેક્શન પ્રમાણે જો જોઈએ તો સેક્શન એ ગદ્ય વિભાગ છે અને એ ગદ્ય વિભાગ આપણને 16 માર્કનો પૂછાય છે. ટોટલ 5 વિભાગમાં આખું પ્રશ્નપત્ર આપણું વિભાજિત થયેલું છે. સેક્શન એ ગદ્ય વિભાગ, સેક્શન બી પદ્ય વિભાગ, સેક્શન સી એ નાટ્ય વિભાગ, આખો સેક્શન ડી એ વ્યાકરણ વિભાગ છે અને સેક્શન ઈ એ સંયુક્ત વિભાગ છે. એટલે કે બધામાંથી ભેગો પ્રશ્ન આવે છે. તો સેક્શન એ ગદ્ય વિભાગની વાત કરીએ તો ટોટલ ગદ્ય વિભાગ બુકની અંદર ટોટલ 1-20 ચેપ્ટર છે. એ 20 ચેપ્ટરની અંદર ટોટલ 8 ચેપ્ટર એ ગદ્ય વિભાગ છે અને એ ગદ્ય વિભાગમાંથી આપણને એ ગદ્યખંડનો અનુવાદ, એમાંથી સંસ્કૃત પ્રશ્નો, ગુજરાતી પ્રશ્નો, ટૂંક નોંધ કે પછી ગદ્યખંડ પરથી પ્રશ્નના જવાબ આ રીતે આપણને પ્રશ્નપત્ર વાઇઝ પ્રશ્નવાઇઝ આપણને આ રીતે પૂછાશે. તો ટોટલ 8 ગદ્યમાંથી કે અમુક ગદ્ય જે છે એ અગત્યના છે. આમ જોવા જઈએ તો બધા જ ગદ્ય અગત્યના છે, પણ વારંવાર તો કે અમુક ગદ્ય જે છે 2, 6, 12, 15 વગેરે જે ગદ્ય જે છે એમાંથી વારંવાર અવારનવાર એના અનુવાદો પૂછાતા રહેતા હોય છે. અને આમ તો અનુવાદ લખવા માટે જે તે સંસ્કૃત શબ્દને ધ્યાનમાં રાખીને તમે અનુવાદ જાતે પણ તમે એનો લખી શકો છો. તો હંમેશા એનો અનુવાદ જ્યારે તમે લખો છો તો અચૂક લખવો, એ પ્રશ્નને છોડી ન દેવો. જો એના અનુવાદની તૈયારી વ્યવસ્થિત સારી રીતે કરીને જશો તો એના આધારે ગુજરાતી પ્રશ્ન કે સંસ્કૃત પ્રશ્નના જવાબ પણ તમે ચોક્કસ સારી રીતે લખી જ શકશો. તો આ સંસ્કૃત પ્રશ્નમાં પણ આ રીતે મોટે ભાગે વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે. તો એ જે સંસ્કૃત પ્રશ્ન તમને આપેલો છે એ સંસ્કૃત પ્રશ્નનું હંમેશા ગુજરાતી કરવું અને ગુજરાતી કરતા તમને ચોક્કસ એનો આન્સર ખબર જ હોય છે, પણ એ સંસ્કૃત પ્રશ્નમાં જ ખબર નથી પડતી એટલે મોટે ભાગે તમે એનો આન્સર લખવાનું છોડી દેતા હોવ છો. તો એનો આન્સર ચોક્કસ આ રીતે ગુજરાતી કરી અને પછી જે તે જવાબ આવતો હોય એનો સંસ્કૃત વર્ડ એ હંમેશા જવાબમાં લખો. એ રીતે ગુજરાતી પ્રશ્નો કે ટૂંકનોંધ જે પ્રમાણે જે પાઠની પૂછાણી પૂછાય હોય તમને ટૂંકનોંધ, તો ચોક્કસ એ પાઠનું ત્યાં ટાઇટલ કે એ પાઠમાં શેની વાત કરવામાં આવી, ટૂંકનોંધની અંદર શેની વાત કરવામાં આવી છે એનું લખાણ લખીને આગળ એમાં ટૂંકનોંધ વ્યવસ્થિત સારી રીતે લખવી અને ગદ્યખંડ વ્યવસ્થિત સારી રીતે વાંચીને એ ગદ્યખંડ પરથી પ્રશ્નના જવાબ જે તમને નીચે પ્રશ્નના જવાબ આપેલા છે, પ્રશ્ન શું કહેવા માંગે છે એના આધારે એ પ્રશ્નના જવાબ લખવા. આ રીતે ટોટલ 16 ગુણનો એ વિભાગ એ પૂછાય છે. ત્યારબાદ સેક્શન બી એ પદ્ય વિભાગ એટલે કે કાવ્ય વિભાગ છે, એ પણ 16 ગુણનો પૂછાય છે. ટોટલ 1-20 ચેપ્ટરમાં જેમ 8 ગદ્ય છે એમ તે 8 એ પદ્ય છે. 1, 3, 7, 10, 13, 16 અને 18 આ તમારી ટોટલ 8 કાવ્ય છે અને એમાંથી પણ તમને તો કે અનુવાદ, સંસ્કૃત પ્રશ્નો, ગુજરાતી પ્રશ્નો કે શ્લોક પૂર્તિ વગેરે એ તમને એ પ્રશ્નમાં સેક્શન બીમાં પૂછાશે. તો આમાં પણ એમ કે છે પહેલું છે, ત્રીજું છે, એ રીતે 10મું કાવ્ય છે, 16મું, આ બધા અગત્યના કાવ્યો જે છે અને એમાંથી અવારનવાર આ રીતે દરેકે દરેક જે કાવ્ય આપેલું છે એમાંથી તમને અનુવાદ પૂછાતો રહે છે. તો હંમેશા એમાં પણ સંસ્કૃત શબ્દને ધ્યાનમાં રાખીને જ અનુવાદ વ્યવસ્થિત રીતે લખવો અને અનુવાદ લખવો જ ફરજિયાત, જેવો આવડે એવો, પણ એ અનુવાદ લખવો, લખાણ કશું છોડવું નહીં. ત્યારબાદ સંસ્કૃત પ્રશ્ન, ગુજરાતી પ્રશ્ન જો વ્યવસ્થિત અનુવાદ આવડતો હશે તો ગુજરાતી પ્રશ્નના જવાબ પણ સારી રીતે લખી જ શકશો. અને આ ઉપરાંત શ્લોક પૂર્તિ, શ્લોક પૂર્તિ માત્ર સ્વાધ્યાયની જ કરવાની છે, જે ટોટલ અમુક નક્કી કરાયેલી છે 7 શ્લોક પૂર્તિ, એ 7 શ્લોક પૂર્તિ જ તમારે કરવાની રહેશે અને હંમેશા એ શ્લોક પૂર્તિ તમારે લખીને તૈયાર એની કરવાની છે. અત્યાર સુધી તમારી શ્લોક પૂર્તિ કમ્પ્લીટ હશે જ, પણ હંમેશા એકવાર એનું એને લખીને પ્રેક્ટિસ કરીને જ એકવાર જવી, કારણ કે મોટાભાગના વિદ્યાર્થીઓના જોડણીમાં માર્ક્સ બહુ એમાં કપાતા હોય છે કે જેથી કરીને એમાં સારી રીતે આપણે સારા માર્ક્સ મેળવી શકીએ. ત્યારબાદ છે સેક્શન સી વિભાગ. સી વિભાગ આપણો એ આખો નાટ્ય વિભાગ છે, જેમ એમ ગદ્ય અને પદ્ય બે 8-8 ચેપ્ટર છે એની અંદર અને નાટ્ય વિભાગમાં માત્ર 4 જ ચેપ્ટર છે અને એ 4 ચેપ્ટરમાંથી 16 ગુણનો પ્રશ્ન પૂછાય છે કે જેમાં 4, 8, 14 અને
19 એ ચાર ચેપ્ટર છે સંવાદવાળા પાઠની, કે જેમાંથી પણ આપણને નાટ્યનો અનુવાદ, એમાંથી જ વાક્યો, કારણ કે સંવાદવાળા પાઠ છે એટલે વાક્ય કોણ બોલે છે, કોને કહે છે, તો એ પણ તમને બે ગુણનો પ્રશ્ન પૂછાય છે. આ ઉપરાંત ગુજરાતી પ્રશ્નો જે છે એ પણ 6 ગુણના પ્રશ્ન એ પણ પૂછાય છે. 4 ગુણના ટૂંક નોંધ લખો એ પણ 4 ગુણની પૂછાય છે. અને ખાસ કરીને બીજું કે કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને સંસ્કૃત વાક્ય બનાવો એ પણ હંમેશા તમારે નાટ્ય વિભાગના જ પૂછાય છે, તો એ નાટ્ય વિભાગના જ તમારે કરવાના રહેશે. આ રીતે નાટ્ય વિભાગ તૈયાર કરવો. ત્યારબાદ છે સેક્શન ડી, એ આખો વ્યાકરણ વિભાગ છે. અને એ વ્યાકરણ વિભાગને આપણે પહેલેથી જ ધોરણ 10 ની શરૂઆતમાંથી જ આપણે વ્યાકરણની તૈયારી કરતા આવ્યા છીએ, કે જેમાં કા પ્રત્યય છે, સ્મ પ્રયોગ છે, સંધિ છે, સમાસ છે, કૃદંત છે, વિભક્તિ છે, ઉપપદ વિભક્તિ છે વગેરે અનેક પ્રકારના વ્યાકરણના ટોપિક જે છે એ ટોપિક આપણે શીખીને જ આવ્યા છીએ. અને એનું સારી રીતે બરાબર વિચાર કરીને એ વ્યાકરણનો જવાબ લખવાનો છે. આડેધડ ફાવે તેમ વ્યાકરણ લખવા નથી મળવાનું, અને એના માટે બરાબર વ્યવસ્થિત મહાવરો પહેલેથી જ કરી લીધો છે આપણે, તો ફરી પાછું એકવાર વ્યવસ્થિત એમાં ધ્યાન દઈ અને વ્યાકરણ લખવાનું રહેશે. ત્યારબાદ છે સેક્શન ઈ, સંયુક્ત વિભાગ. એની અંદર પ્રશ્ન છે કથાનકને ક્રમમાં ગોઠવીને વાક્ય ફરી લખો, એટલે વાક્યને ઘટના ક્રમમાં ગોઠવીને ફરી લખવાના છે. જેટલા જેટલા ગદ્યપાઠ જે છે એ ગદ્યપાઠમાંથી આમાંથી 4 ગુણના 4 વાક્ય ફરીથી ફક્ત એના જવાબ વ્યવસ્થિત ક્રમબદ્ધ લખવાના રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે ગદ્યખંડ પરથી પ્રશ્નના જવાબ લખો. ગદ્યખંડ તમને પેરેગ્રાફ આપેલો જ છે અને આ પેરેગ્રાફ તમારી ચોપડીની બહારનો હશે, અને એ પેરેગ્રાફ પરથી આપણે પ્રશ્નના જવાબ, સંસ્કૃત પ્રશ્ન જે તમને આપેલા છે એમાંથી જવાબ શોધીને વ્યવસ્થિત લખવાના રહેશે. ત્યારબાદ કર્તાકૃતિનો પ્રશ્ન આવે છે, અને એટલે કે જેમાં જે તે ચેપ્ટરના કર્તા કોણ છે અને કૃતિ કોણ છે જોડકા સ્વરૂપે પૂછાય છે, કે એ પણ તમારે વ્યવસ્થિત સાચા જોડકા બંધ બેસતા સાચો જવાબ આપી તૈયાર કરવાના છે. ત્યારબાદ છે પેરેગ્રાફ સુધારો, એટલે કે રેખાંકિત કરેલા પદોને સુધારીને આખો પેરેગ્રાફ ફરી લખો, કે જેની અંદર તમને અમુક શબ્દ નીચે અંડરલાઈન કરેલી હશે અને એ અંડરલાઈન કરેલો શબ્દ જે છે એ શબ્દ સુધારવાનો છે અને આખો પેરેગ્રાફ ફરી લખવાનો છે. અને એ સુધારવા માટે જે અનુનાસિક વ્યંજનના નિયમો જે છે, કે જેમાં અનુસ્વાર આપેલો છે તો અનુસ્વાર પછી જે વ્યંજન આવે, અનુસ્વાર તેમણે હલંત મ આપ્યો છે તો હલંત મ, તો હંમેશા કે પાછળ પછીનો શબ્દ સ્વર હોય તો તમે હલંત મ વાળો જવાબ લખી શકો. આ અમુક અમુક નિયમો યાદ રાખીને એનો જવાબ લખવાનો રહેશે. અને અમુક જે વચ્ચે અનુસ્વાર આવે તો આખું વર્ગીય પુસ્તકનું વ્યંજન જે છે એ વ્યંજનને આધારે આખી તૈયારી કરી અને એનો જવાબ લખવાનો રહેશે. બહુ સરળતાથી તમે એનો જવાબ આપી શકશો. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે અર્થ વિસ્તાર. અર્થ વિસ્તાર કરો, એ પણ તમને જે સ્વાધ્યાયના અમુક નક્કી કરાયેલા અર્થ વિસ્તાર જે છે એ અર્થ વિસ્તારનો તમારે અનુવાદ કરવાનો છે, અને અનુવાદ કરી પછી તમે તમારી રીતે સ્વતંત્ર રીતે એ અનુવાદની અર્થ વિસ્તારને ધ્યાનમાં રાખીને જ વ્યવસ્થિત તમે એનો વિચાર વિસ્તાર કરીને જવાબ એનો લખવાનો રહેશે. આ રીતે વિભાગ વાઇઝ 5-5 વિભાગની તમારે વ્યવસ્થિત તૈયારી કરી અને શાંતિથી વ્યવસ્થિત પેપર પરીક્ષાની અંદર એમાં લખવાનું રહેશે. અસ્તુ.